છું જલ્પા મહેતા અને આજનો આપણો વિષય છે ગણિત. લાસ્ટ ટાઈમ આપણે સ્ટાન્ડર્ડ 8માં ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે આજે જોઈએ છે ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન. માહિતીનું નિયમન એ તો તમે આગળના બંને સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, પણ એમાં કેવું હતું કે એ એક સાદા પાયા બેઝિક નોલેજ પર હતું કે તમે આલેખ કઈ રીતે દોરતા હતા. આલેખ દોર્યા, એક લંબ આલેખ તમે શીખી ગયા છો અને એક ડબલ સ્તંભ આલેખ, એટલે મીન્સ કે આપણે દ્વિલંબ આલેખ કહીએ છીએ કે જે બે સ્તંભ એક સાથે હોય. આ ધોરણમાં તમારે એનાથી વધારે એક વિષય શીખવાનું છે, જેમાં છે ચિત્ર આલેખ. ચિત્ર આલેખ એકદમ સરળ છે, એ પણ તમારે છઠ્ઠામાં આવી જ ગયું છે. ચિત્ર ઉપરથી તમારે માહિતીનો આલેખ દોરવાનો છે અથવા એને તમારે માહિતી આપવાની છે. ચિત્ર આપ્યું હશે તો તમારે એની માહિતી આપવાની છે, અને માહિતી આપી હશે તો એ પરથી તમારે ચિત્ર દોરવાના થશે. અને બીજું છે એક વર્તુળ આલેખ, આ વખતે નવું આવશે, એ આપણે પછી જોઈશું. પહેલાં આપણે એક ચિત્ર આલેખ જોઈએ કે ચિત્ર દ્વારા અપાતી જે માહિતીની વિગતો છે એના આપણે કેવી રીતે આપણે એનું સંક્ષિપ્તીકરણ કરીએ છીએ. જેમ કે સપોઝ કે હું એમ કહું છું 3 મહિના, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વેચાયેલી કારનો આલેખ દોરવાનો છે, જેમાં એક બોક્સ બરાબર 100 કાર છે, બરોબર. અને આપણને એમ કીધું છે કે જુલાઈમાં 500 વેચાઈ, ઓગસ્ટમાં 700 કાર અને સપ્ટેમ્બરમાં 650. સમજાય છે? આ આપણને ખાલી માહિતી આપી છે, એના પરથી આપણે ચિત્ર આલેખ દોરવાનો છે. તો તમે એક સમજો કે અહીંયા તમને 100 કાર આપી છે એક ચિત્ર બરાબર, કશું જ ના ખબર પડે તો તમારી પાસે જે વિગત છે એને તમારે ભાગી નાખવાના 100 વડે. કેટલી કાર દોરવાની થશે તમારે? 5. એટલે 5 બોક્સ દોરવાના રહેશે. હવે અહીંયા 100 વડે ભાગો, કેટલા ચિત્ર દોરવાના થશે? 7. હવે અહીંયા તમે 100 વડે ભાગો, 1 0 ગયો 1 0 ગયો, હવે શું થશે? 65/10 એટલે 6.5. આનો મતલબ એવું કહે છે કે 6 ચિત્રો તમારે આખા દોરવાના છે અને બીજું એક અડધું દોરવાનું છે. 1 2 3 4 5 અને 6, 6 કાર એટલે 600 થઈ, અને ઉપર 50 એટલે બીજું અડધું ચિત્ર, બરોબર. તો તમારે આનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપ આવી રીતે સંખ્યા જ્યારે અડધી આવે છે તો આપણે એને કઈ રીતે બતાવી શકીશું ચિત્રમાં. આ જ વસ્તુ તમને આના પરથી ગણતરી કરવાની કે ચલો હવે એક સમય સમજો કે અહીંયા એક ચિત્ર બરાબર 50 કાર છે, તો તમારે ગણવાની છે. તો તમે શું કરશો? તો 1 બરાબર 50, 2 બરાબર 50, આમ ટોટલ કરશો તો તમારી પાસે જેટલા ચિત્રો છે એને જ તમારે 50 વડે ગુણી નાખવાના છે. તો ટોટલ કેટલી થશે? 250. હવે અહીંયા તમે કેટલા ચિત્રો છે? 7 ચિત્રો છે, તો 7 × 50 એટલે 350. પણ અહીંયા તમે જુઓ 1 2 3 4 5 6, 6 ચિત્ર આખા છે એટલે 300 કાર, વત્તા એક ચિત્ર કેટલું છે? અડધું. તો એક આખા માટે 50 હોય તો અડધા માટે કેટલું હોય? 25. તો 325. આ રીતે તમારે જવાબ લાવવાનો રહેશે. દરેક વખતે આ કિંમત સરખી નહીં હોય, એક ચિત્રની કિંમત દરેક વખતે અલગ અલગ જોવા મળે છે. તો હવે આપણે બીજા આલેખ પર જઈશું. હવે મિત્રો, અહીંયા આપણને ચોપડીનો એક ઉદાહરણ આપેલું છે પાઠ્યપુસ્તકનું, કે જેમાં એક આલેખ છે. અહીંયા શૈક્ષણિક વર્ષ છે 2003-2004, 4-5, 2005-2006 એવી રીતે 2007-2008 સુધીનું છે. આ બાજુ છે વિદ્યાર્થીઓની સંખ્યા, ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા સ્તંભ આપેલા છે, તમે જોઈ શકો છો કે સ્તંભની હાઈટ એટલે કે ઊંચાઈ કન્ટિન્યુઅસ વધતી જાય છે. એટલે આમાં જે માહિતી આપણને દર્શાવવામાં આવી છે એ માહિતીનો હંમેશા ક્યાં થાય છે? વધારો જ થાય છે. વર્ષ વધતા વધતા સામે માહિતીમાં કેવો થાય છે? વધારો. એટલો તો તમને ખ્યાલ આવી ગઈ, ક્યાંય કોઈ સ્તંભ નાનો નથી થતો, એનો મતલબ અહીંયા વધારો સૂચવે છે. એટલે પહેલો પોઈન્ટ આપણે લખીશું, વધારો સૂચવે છે. બીજું, માહિતી શેની છે?
ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યાની બરોબર બે મુદ્દા તમને મળ્યા છે. હવે તમે સમજી શકો છો કે સૌથી ઓછી સંખ્યા ક્યારે હતી, તો જે સૌથી નાનો સ્તંભ છે એ 2003 અને 2004, અને અહીંયા તમે જોઈ શકો છો સૌથી વધારે સંખ્યા ક્યારે હતી 2007-8. તો એમાં સૌથી ઓછું અને સૌથી વધારે આ બે માહિતી આપણને ક્લિયર મળે છે. બરોબર, આ વસ્તુ ખાલી વિદ્યાર્થીની સંખ્યા માટે નથી, અહીંયા તમારા ગુણ આપેલા હોય, પેટ્રોલ ને લીટરનો ભાવ રૂપે આખો આ સ્તંભ આલેખ હોય, કોઈ પણ રીતે અહીંયા પૈસાનું હોય કે ગમે તે તમે જોઈ શકો છો કે આપણને સ્તંભ ઉપરથી ડાયરેક્ટ આટલી માહિતી તો જોવા મળે જ છે. એના પછી આપણે અહીંયા એ જોઈશું કે વધારો કેટલા પ્રમાણમાં થાય છે. સપોઝ કે અહીંયા લઈ લો પહેલો સ્તંભ ક્યાં છે, 100 પર. તો 2003 અને 4માં સંખ્યા કેટલી હતી, 100. હવે 2004 અને 5માં કેટલી હશે સંખ્યા એ જુઓ, ક્યાં છે, 200. હવે 2005 થી 2006માં સંખ્યા કેટલી છે, 250. 2006 થી 2007માં કેટલી સંખ્યા છે, 300. આ ડોટેડ લાઈન એટલા માટે કરું છું જેથી તમને ખ્યાલ આવે કે એ સ્તંભની લાઈન ક્યાં છે. તમારે પણ પરીક્ષામાં એવી રીતે જોવાનું છે. અને છેલ્લે છે 2007 થી 2008માં સંખ્યા કેટલી છે, તો 350. હવે તમે જોઈ શકો છો કે બધામાં જ 50-50નો વધારો થાય છે, સિવાય કે પહેલામાં. તો 2003 અને 2004માંથી 4માં કેટલી હતી, 100 સંખ્યા હતી, અને એ વધીને સીધી કેટલી થઈ ગઈ, 200. બાકી બધામાં 50-50 વધે છે. તો મતલબ સૌથી વધારે વધારો ક્યારે થયો હતો, આ વર્ષની ગેપમાં. બરાબર, પછી જે વધારો છે એ કેવો છે, અચળ છે. 50-50 જ વધારો થાય છે, ક્યાંય ઓછો વધતો થતો નથી. તો આ માહિતી પણ આપણને સ્તંભ આલેખ પરથી મળે છે. એ સિવાય આપણે જોઈએ સ્તંભની ઊંચાઈ પરથી મહત્તમ માહિતી મળે છે. આ સિવાય દરેક સ્તંભની લંબાઈ, એમ કહીએ ને કે જાડાઈ, દરેકમાં કેવી હોય છે, સરખી હોય છે. તમારે પણ જ્યારે 5 ખાનાવાળો આલેખ આવે તો એની એક્ઝેક્ટ તમારે બંને દરેક સ્તંભ એક જ જાડાઈના હોવા જરૂરી છે. હવે આપણે જોઈશું દ્વિલંબ આલેખ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું એક ઉદાહરણ છે, પાઠ્યપુસ્તકમાંથી લીધેલ છે, જેમાં વર્ષ 2005 અને 6 અને 2006 અને 7માં વિષય વાઇઝ છોકરાઓએ કેટલા, વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા છે તેનો આલેખ છે. આ દ્વિલંબ આલેખ છે કેમ કે તમે જોઈ શકો છો એક સાથે બબ્બે સ્તંભ દોરેલા છે જે જોડકામાં છે. એમાં દરેક બીજા સ્તંભમાં આપણે ડિઝાઇન કરી છે જેનાથી ખબર પડે કે બીજો સ્તંભ એ 2006 અને 7નો છે અને જે કોરો છે એ સ્તંભ 2005 અને 6નો છે. અહીંયાથી આપણે કેટલી માહિતી મળે છે એ આપણે પહેલાં જોઈએ. તો પહેલાં એ શેનો આલેખ છે, વિષય અને વિદ્યાર્થીએ મેળવેલા ગુણનું. બીજું કે બે વર્ષનો ડિફરન્સ છે એટલે કોણે એમાં કયા વિષયમાં સુધારો થયો અને કયા વિષયમાં ઘટાડો થયો એ આપણને ખબર પડશે. તો પહેલાં તો આપણે જોઈએ કે સૌથી ઓછું શેમાં રિઝલ્ટ હતું પહેલાં. તો આ સ્તંભ સૌથી નાનો છે એ તમે જુઓ કે ક્યારનો છે, 2005 અને 2006નો. કેટલા વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સ મેળવેલા હતા, 30. એટલે સૌથી નાના સ્તંભની માહિતી મળે છે. ગણિતમાં સૌથી ઓછા માર્ક્સ હતા. બરોબર, અને બીજું તમે જુઓ કે જે સૌથી વધારે છે, 60 માર્ક્સ. તો એવા 4 સ્તંભ છે.
તો હવે એ ચાર સ્તંભ છે એટલે આપણે પછી જોઈશું, કેમ કે અહીંયા આપણને ઓલરેડી એક જ સ્તંભ હતો એટલે આપણે એનું નોટ ડાઉન કર્યું. હવે તમે જુઓ કે કોનામાં સુધારો વધારે છે, તો અહીંયા 30 હતું અને એનું થયું 60, અહીંયા હતું 50 એનું થયું 60, અહીંયા થશે 40 અને એનું થશે અહીંયા 50, અહીંયા 50 અહીંયા છે 40 અને આ બંને છે 60-60. તો તમે જુઓ સુધારો કોનામાં સૌથી વધારે સારો છે, 30માંથી સીધું 60 થયું એમાં, કે પછી 40માંથી 50 થયું, કે 50માંથી 60 થયું? તો સૌથી સારો સુધારો ગણિતમાં કહેવાય, કેમ કે એકદમ ઓછા હતા અને વધારે એકદમ થયા. તો સુધારો શેમાં આવ્યો? ગણિતમાં. સુધારો કહો અથવા વધારો કહો, ગણિત વિષયમાં. હવે જોઈએ ઘટાડો. તો આમાં વધારો છે, 50માંથી 60 આમાં પણ વધારો થયો છે, 40માંથી 50માં પણ વધારો થયો છે, પણ અહીંયા 50માંથી 40 થયા છે. તો આ શું છે? ઘટાડો છે. ત્યાં 60 અને 60 છે હિન્દીમાં, તો એ તો એક સમાન છે, તો ઘટાડો ખાલી અંગ્રેજીમાં છે. ઇંગ્લિશ વિષયમાં પરિણામ સારું નથી. અને જો છોકરાઓએ મહેનત કરી જ છે બંને વર્ષમાં એક સરખી, તો તે છે હિન્દીમાં. તો હિન્દીમાં સરખા માર્ક્સ જોવા મળે છે. આટલી આપણને માહિતી આલેખ પરથી મળે છે. તો આ રીતે તમે દરેક આલેખ ઉપરથી કેટલા બધા પ્રશ્નોનો જવાબ આપી શકો છો. હવે આપણે જોઈશું વર્તુળ આલેખ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 અલગ અલગ પ્રકારના વર્તુળ આલેખ આપેલા છે, ઓલરેડી તમને ડ્રો કરીને આપેલા છે અને તમારે એના પરથી માહિતી લખવાની છે. આપણે ડ્રો કરતા પછી શીખીશું માહિતી પરથી ક્યાં કેવી રીતે દોરી શકાય. એ પહેલાં આપણે અહીંયા આપણને જે 3 આલેખ આપેલા છે એમાં ટકાવારી આપી છે, અને એ ટકાવારીને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તમને એ ખબર છે કે ટકા કેટલાય નીકળે? 100. તો આપણે દરેક વસ્તુને આપણે 100 વડે ભાગી દઈશું જેથી આપણને ટકાવારી એટલે કે અપૂર્ણાંકમાં આપણને જવાબ મળે. પહેલો આલેખ છે, છોકરીઓ 50% છે અને છોકરાઓ 50% છે. તો છોકરીઓની સંખ્યા 50% છે તો ટકા શું થશે? નીકળી જશે. તો 50/100, મીંડું મીંડું ગયું, 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 5 ગયા એટલે 1/2 થયા. તો અહીંયા પણ 50% છે એટલે 1/2 જવાબ આવ્યો, એના માટે અહીંયા પણ 50% છે તો આના માટે પણ શું જવાબ આવશે? 1/2. હવે તમે જો અહીંયા 40% લોકો પગપાળા જાય છે સ્કૂલે, 40% બસ અથવા કાર દ્વારા અને 20% સાયકલ માટે. તો આપણે ત્રણેયમાં શોધીશું, જ્યારે આ બંનેમાં ટકા સરખા છે તો એ બંનેના અપૂર્ણાંક પણ સરખા આવશે. તો બસ અને અથવા કાર દ્વારા જતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા છે? 40/100. 40% છે, ટકા નીકળી જાય એટલે 100, આ નીકળી 0 ગયા, 2 × 2 = 4, 2 × 5 = 10, 2 ગયા એટલે 2/5. તો આ તમારે 2/5 આવશે તો ઉપરનો જવાબ પણ એટલો જ આવશે, બરાબર. હવે છે સાયકલ માટે. તો સાયકલ વડે જતા વિદ્યાર્થીઓની સંખ્યા 20% માટે 20/100, 0 ગયા, 2 × 2 ને 2 × 5 = 10, 2 ગયા એટલે 1/5. તો 1/5 જેટલા લોકો સાયકલ દ્વારા જાય છે. હવે ત્રીજામાં છે, 85% ભોજન અને 15% નાસ્તો. તો હવે આપણે એને ટકાવારી કાઢી અપૂર્ણાંકમાં જોઈએ. તો ભોજનનો ભાગ બરાબર 85%, તો 85/100. તમને ખબર છે કે 5 વડે ભગાય છે, 5 × 20, 5 × 5 ગયા તો 17/20, બરોબર. હવે છે નાસ્તાનો. તો નાસ્તાનો ભાગ બરાબર
15%, 15/100, 5 × 3 = 15, 20 × 5 = 100, 5×5 = 100 તો 3/20, બરોબર। તો દરેક વસ્તુ આવી રીતે તમારે અપૂર્ણાંકમાં શોધવાનું છે। આની આગળ અપૂર્ણાંકથી લઈને આપણે અંશમાં પણ ફેરવીશું, અને જ્યારે આપણે વર્તુળ આલેખ દોરવાનો હોય તો પ્રથમ આપણે જે પણ માહિતી છે એને અંશમાં ફેરવવી પડે। તો હવે આપણે નેક્સ્ટમાં અંશમાં ફેરવતા શીખીશું।